સાંભળીને દીકરા દેર જે સોમનાથ ની સખાયતે જાઉં એટલે કઈ ગેડી દડા ની રમત કે છોકરા સબે રમવાની વાત નહીં હો. તાણે તાણે એકું ભંભલો દારૂ પીવા વાળા, તાણે તાણે અડધો બકરો ખાવા વાળા, અને અરબસ્તાની ઘોડાની માથે કાળા કપડા પહેરીને આવવા વાળા એક તરવારને ઝાટકે હાથ હાથના ફોડા ઉલાળે એવા યવનોના દળ ઉતરે છે, સમગ્ર ભારતને ભરડામાં લઈને આવે છે. દેવરજી એના હમુ જવાનું છે, તારે તારી ઉંમર 22 વર્ષ બાળક કહેવાય. અને તેજી કીધું ભાભીમાં દુશ્મનના દળ ગમે એટલા મોટા હોય પણ સોમનાથની સાક્ષીએ સોમનાથના પટાંગણમાં દુશ્મનના દાંત ખાટાનો કરી નાખું તો હમીરજી ગોહિલ નહીં, આ મારી પ્રતિજ્ઞા છે ભાભીમાં તમારા ચરણમાં એના દાંત જો ખાટાનો કરી નાખું તો હમીરજી ગોહિલ નહીં. ભાભીમાં એ હોવાના લીધા મારો બાપ મારો વિહામો મારો દેર કેતો એ ભલે, મારો દીકરો કેતો એ ભલે, મને થાતું તું કોક તો ઊભો થાય. અને મિત્રો આ ધર્મ છે, ત્યારે આવા દાદાઓ હજી કળિયુગમાં પ્રમાણ આપે ને કર ઘણાય ન માને. એક્ચ્યુઅલી આ બધું શું છે, ઈ તારા બાપનો બાપ છે. હા એટલે કહું છું. અને મિત્રો ટૂંકમાં મારે આ વાત આજે માતાઓ બહેનો આટલી સંખ્યામાં હાથું ઝીલાય આમ પાત્ર મળ્યા છે એટલે આ વાત કરું છું આપને કે આ વાતો જીવતી રહી જાય. અને 200 રાજ તૈયાર કરી નીકળ્યો ભાઈ હમીરજી ગોહિલ. ભાભી માને પ્રણામ કરીને કીધું કે માં જ આવશું, જેલા જુહાર જેલા રામ રામ. અને નીકળ્યો માણહુર ગઢવી નામનો ચારણ, એનો મિત્ર હતો અમીરજી ગોહિલ. મારવાડમાં વઈ ગયા નથી બોલાવીને ઈ પાછો લઈ આવ્યો. બે ભાઈઓને થોડુંક મન દુઃખ થયું, વયું ઈ વાત જબરી છે નથી કરતો. માણહુર ગઢવી ઘોડે સવાર થઈને નીકળ્યો ચારણનો ધર્મ જોજો. ગામે ગામ સૌરાષ્ટ્રમાં ગામડે ગામડે જઈને કહેતો હતો કોઈને જાવું હોય તો 200 રાજપૂતોને હારે લઈને અમારો હમીરજી ગોહિલ સોમનાથની સખાયતે જાય છે. ગામે ગામથી 18 વર્ણ આવ્યા હતા પણ થોડા થોડા, કોક ગામમાંથી એક, કોકમાંથી 5, કોકમાંથી 2, કોકમાંથી 3. એ તો પાંડવોની સંખ્યા 5 જ હોય ને, હેલું થોડું છે મરવા જવું. પણ મિત્રો દલિતથી લઈને દરબાર સુધી સોમનાથની સખાયતે આવ્યા હતા. પટેલ કોળી બધા ચારણ રબારી ભરવાડ આહીર કોઈ જ્ઞાતિ આવી નથી પણ આવ્યા થોડા થોડા એમ, કોઈ ગામમાંથી એક, કોઈ પણ કોઈ જ્ઞાતિ બાકી નહોતી રહી ઇતિહાસ એમ કહે છે. પણ ઈ માણહુરભાઈ એની રીતે નીકળ્યા. હમણાં રૂપાલા સાહેબ પાસે મોજે દરિયા કરીને વાર્તાઓ કરાવે છે, મોરબી ભીખુદાન બાપાએ કરી, એમાં મેં કરી દાયાભાઈ આ વાતમાં એ રોતા હતા 5-5 મિનિટે. અને એણે કીધું કે આખી જે પાત્રો હવે આગળ આવશે ને, રૂપાલા સાહેબે કીધું કે એક પાત્ર ઉપર વાર્તાઓ થઈ જાય, અમીરજી ગોહિલ સિવાય કોઈને ખબર નથી. અને એણે ખાસ કીધું કે માણહુર ગઢવીને ગોતવો જોઈએ, ક્યાંનો હતો એનો ઇતિહાસ ગોતવો જોઈએ. ઈ ચારણે જોજો જેને મળ્યો એને ધર્મની વાત ઉપાડી, ટાણા હાચવા જેણે જેણે હાચવા ટાણા એના ઇતિહાસ લખાણા. મારું એક ગીત છે પાલુભાઈ નું, બહુ ગમે છે ઈ ગીત. એટલે ઈ પણ ખેર ટૂંકમાં 200 રાજપૂતોને હારે લઈ ઘડી ખાવ બેસી જજો. ભલે હાવ એટલે હાવ, મને આમાં ઉપડી છે હાવા. હા હા હા, કહ તૂટે કડિયા તણી અને અંગની ઉનડિયા, પછી હમીવી હામે ના મોજ તાળી મોડિયા. અને અમારા બાપ જેવો પાલુ ભગત મને અહીં લઈ આવ્યો છે, આજ ઉણા ઉતરી તો અમને ખોટ બે. અમારું નમવાનું સ્થાન છે બાપ, અમારો આત્મો અહીંયા ઠરે છે, વરે એકાદી વાર જઈને આટો મારવા તો આ પવિત્રતા ક્યાં મળે આવી. આપણે ઓળખી લઈએ આ બૂઠો આ દાઢીઓ જોવા નહીં મળે હો પછી. હા એ વાતે તમને કહેતો જાઉં, વવાર આવ્યો છું તો એ વાતે હકીકત છે. પણ મૂળ વાત ઉપર આવું, પાછો 200 રાજપૂતોને ભેળા લઈ અને નીકળ્યો. ગાંડી ગીર આવી અજબ ખંદરી, જ્યાં બજે ભયાનક પડસન ગોધ પહાડ તણી, જ્યાં પાડ તણા જીલે પડસંદા પ્રજા ગડી ખમ પહાડ તણી. કોક 18 વર્ષના, કોક 17 વર્ષના, કોક 22 વર્ષના, કોક 25 વર્ષના 200 રાજપૂતો નીકળ્યા ગીરમાં એક ઠેકાણું. ઘનઘોર જંગલ રાત પડી, હારે કઈ ખાવા પીવાનું લીધું હોય છે કે રસોઈ એ વખતની જે વ્યવસ્થા હોય, હું નથી કહેતો કે ફળ ફૂલ હોય જે હોય ખાય. અને 200 રાજપૂત સૂઈ ગયા. ગમઘોર અંધારું કાળી રાત ગાંડી ગીર. હમીરજી ગોહિલ બાજુમાં એક પથ્થર માથે જઈને બેઠો છે, બાકી બધા સૂઈ ગયા. હમીરજી ગોહિલ જાગે છે, શું કામ જાગે છે? સપના જોવે છે. સપના કેવા જોવે છે? બે દી પછી હું સોમનાથના પટાંગણમાં પૂગી જાય. દાદા સોમનાથને પગે લાગી ત્રિપુંડ લગાડી અને દુશ્મનના દળની સામે ઉતરું. મારા ભાભીમાં એ કીધું કે દુશ્મનના દળ તો જબરા છે, કદાચ જીત નહીં થાય પણ કાળને અને બ્રહ્માને પોતે સોપડે લખવું પડશે કે એક આવ્યો તો સનાતનની માટે લડવા માટે. અને અમીરજી કેવી કલ્પનાઓ કરે, પથ્થર માં બેઠો બેઠો ખબર, મારા કેહરિયા ઘોડાની માથે હું સવાર હોઉં, એક હાથમાં તરવાર એક હાથમાં ભાલો હોય અને કેહરિયાને ઠપાટ મારું, જફરખાનો હાથી હામો આવતો હોય અને કેહરિયાને પગાક જમ કરતા ડાબલા માથે જવા દે એમ, અને 12 દુન 24 ભાલા જફરખાના અંગરક્ષકો મને મારશે, મારા
આરપાર ઉતરી જાય, બાર દૂર છોઈ ભાલા આરપાર નીકળી ગયા હોય, હાથીના દંત ઉછળે મારી છાતી ફાડી નાખી હોય, મારા ખોપરામાંથી લોહીના રેગડા જતા હોય, અને તરવારના એક તાટકે જફરખાનના બે ખટકા કરી અને પછી હું પાછો પડું, આવા સપના જોવે છે. વળી વિચાર કરે, ના એમ નહીં કે તો કે પેલા દાદા સોમનાથને મારું માથું ચડાવી દઉં કમળ પૂજા, અને પછી યુદ્ધના મેદાનમાં ઉતરું, જમદૂત બનીને ઉતરું. આવા સપના જોવે છે. કાળી રાત સુનકાર તમરા ત્રામ 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 બોલે છે ગીરમાં, ક્યારે ગાંડી ગીરના ઊંડા ગાળામાંથી ઔ ઔ સિંહના હુંકવાના અવાજ આવે છે. ક્યારેક ક્યારેક શ્યાળિયું લાળી હુકી 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 કરે છે, ભેરુના કકળાટ થાય છે. સુનકાર શાંત વાતાવરણ થઈ ગયું છે. એમાં મિત્રો અમીરજીને કાને એક અવાજ આવે છે ગીરમાંથી ઊંડા ગાળામાંથી. કયો અવાજ હતો? અમીરજી ગોહિલનો પડાવ પીડ્યો તો એથી થોડે દૂર એકાદ કિલોમીટર લાખબાઈમાં કરી અને ચારણાઈનો નેહડો હતો. એનો એકનો એક દીકરો ગુજરી ગયો થોડા સમય પહેલા. રાત પડે ને રણ જાગે માને નીંદર ન આવે, એનો દીકરો નાગાજન નામ, ઈ યાદ આવે એટલે માં માથે ઓઢણું ઓઢી લાંબા હાડે મરસિયા ખાય. ઈ અમીરજી હાંભળા, એકાદ મરસિયો હંભળાવો શું કહેતી હતી માં? પણ હવજો સુતો સંસાર, પણ હાયર ના જળ કોઈ દી હુએ જ નહીં, મારા ઘટમાં આજ નાખીને હાલ્યો નાગાજણો હું સુતો સંસાર, પણ હાયરના જળ કોઈ દી હુએ નહીં. ઈ મરસિયા અમીરજી હાંભળ્યા, આ હા હા હા, આવા કોણ મરસિયા ગાય છે? હવાર થવા દે. હવાર થઈ, ઘોડે સવાર થઈ, પોતાના સાચોને ભેળા લઈ નેહડે જઈને પૂછ્યું, હાજે કોણ ગાતું તું મરસિયા? કે અમારા લાખભાઈમાં. ન્યા જઈને પેગે લાગ્યું, માં જે માતાજી, જે માતાજી, ભાઈ રાજ પૂછો કે હા માં કરોડ દિવાળીઓ, મારો બાપ કરોડ દિવાળીઓ. કે માં મરસિયા તમે ગાતા હતા? હા બેટા હું ગાતી હતી. તમે હાજે મરસિયા ગાતા હતા? હા બેટા હું ગાતી હતી. હું કરું, મારો બાપ મારો 20 વર્ષનો દીકરો હોય ગયો, મને ક્યાંય હક થાય નહીં, હાજે નીંદર આવે નહીં ને, મને મારો દીકરો યાદ આવે ને એટલે હું મરસિયા ગાતી. ભાઈ તને કઈ અપશુકન થયા હોય તો મને માફ કરજે, કઈ હારા કામે જાશો? કે ના ના ના, અરે માં અપશુકન હોય ચારણ આઈના દર્શન ક્યાંથી, મારા તો સકન થઈ ગયા, મારા તો હકન થઈ ગયા, મારી તો જિંદગી સુધરી ગઈ, મોતે સુધરી ગયું માં, મને કોઈ મને અપશુકન નથી થયા. પણ મારી એક વાત માનશો માં, કંઈક માગું તમારી પાસે. અરે મારો બાપ કોઈ રાજપૂતનો દીકરો ચારણને નેહડે આવે ને માગે અને એને મળે નહીં તો તો આયુ ગામત્રે ગઈ હોય, તું તારે માગી લે, મારો બાપ શું જઈ છે તારે? કે માં બીજું કાંઈ નથી જોતું, તમે મરસિયા હાજે તમારા દીકરાને ગાતા હતા ને? કે હા મારો દીકરો હોય ગયો બેટા, એના મરસિયા ગાતા હતા માં? કે હા. એવા મરસિયા મારા ગાશો? હે એવા મરસિયા મારા ગાશો? અરે મારો બાપ, મારો વિહામો મારે જીભમાં જીવડા પડે, મને મને મુએ મુક્તિ ન મળે, હું નરકમાં જાઉં. મારો દીકરો તું જેવતો હાવત જેવો જીવતો જાગતો અને મને મરસિયા ગાવાનું કાં? કે મારો બાપ આવું શું કામ કહેશો તું? તને કરોડ દિવાળી મારો બાપ. અને તેથી ચારણ આઈની સામે 22 વર્ષનો રાજપૂત એમ કહેતો હતો, માં આ ખોખું હું તમારી સામે મરી ગયેલું છે, બે દિવસ પછી સોમનાથ ને માથું ચડે ચડાવી દેવાનું છે, હું સોમનાથ ની સખાતે જાઉં છું. અમીરજી ગોહિલ, મારો બાપ મારો વિહામો. આ ઉમરે આ માં ઘેરે કોઈ રોક્યો નહીં બેટા? એમનો પૂછ્યું, લગ્ન થયા કે નથી થયા? એમનો પૂછ્યું, ઘેરે કોઈ રોક્યો નહીં બેટા? કે માં હજી રોકે એવું કોઈ છે નહીં. હવે સાંભળજો, ઘડીક પેલા ચારણ આઈ જે બાઈ કહેવાય કહેવાતા હતા, જે ચારણની ડોહી કહેવાય, કે પોતાના દીકરાના વિયોગમાં રોતી હતી, એ ઘડીક પછી બ્રહ્માંડ પાંડોદરી બની ગઈ, અસ્તિત્વ અને ધર્મનું કામ સંભાળી લીધું, દીકરાનું દુઃખ ભૂલી ગઈ અને હવે પોતાને જે કરવાનું છે કર્તવ્ય છે એ સંભાળ્યું. કે મારા દીકરા, હું મારા કમળ પૂજા ન સડાવાય તો તો સ્વર્ગ ન મળે. હે કુંવારા કમળ પૂજા ન સડાવાય મારો બાપ. અને ઈ વખતે આવો સરસ બેસો, કુંવારા કમળ પૂજા ન સડે તારા લગ્ન કરવા જોઈ. તેદી એટલું કીધું કે માં આ મડા આરે કોણ ફેરા ફરે, જંગલમાં એક ચારણ આઈ અને 22 વર્ષનો રાજપૂત વાતું કરે છે વર્ષો પહેલા ધર્મના માટે, જોજો આ મડા આરે કોણ ફેરા ફરે માં.
બે દી પછી મરી જવાનો. તે દી ચારણાએ કીધું કે રાજપૂત મીરજી મળ્યા રે ફેર્યા ફરવા વાળી દીકરીઓ હજી આ દેશની ધરતીમાં જીવે છે, એ ઉપાધિ તારે ન કરવાની હોય કે તો માં તમે કયો એમ અહીંયા જ રહેજે. 200 એ 200 રાજપૂતો મારે નેહડે રહ્યો, ચાહે હું પીવો, હું હમણાં મારો માણસ મોકલું ને, હું જાઉં છું, મારો માણસ તમને બોલાવવા આવે એટલે જલ્દી આવી જજો, તારા લગ્ન આજ ના જ કરવાના છે. બાજુમાં વેગડા ભીલ નો પડાવ, વેગડા ભીલ નું રહેણાંક, આખી ગીર ઉપર એનું રાજ હતું વેગડા ભીલ નું. વેગડા ભીલ ના બાજુમાં રેવા રહેઠાણ અને લાખબાઈ માં વેલડું જોડીને આને અમીરજીને ત્યાં પોતાની નેહડે રોકીને વેગડા ભીલ પાસે ગયા. બાજુમાં જતું વેગડા ભીલ પાસે ગયા. લાખબાઈ માં ટૂંકમાં વાત કરું, વેગડો ભીલ રાજી થઈ ગયો. મારી માં લાખબાઈ માં ચારણાએ મારું આંગણું પાવન કર્યું, કે પાવન તો કર્યું પણ આજે એક વેણ લઈને આવી છું. માં કયો નહીં, હું માથું આપી દઉં, તારું માથું નથી જોતું, મારો બાપ વેગડા ભીલ, પણ તારી દીકરી રાજલ છે ને એનું માગું લઈને આવીશ. કે માં એ તો બહુ સારી વાત કહેવાય, માં આ તો બહુ સારી વાત, માં લાખબાઈ ચારણાએ માગું લઈને મારી દીકરી લાડકી દીકરી. પણ બેટા સાંભળ, વેગડા ભીલ અમીરજી ગોહિલારે લગ્ન કરવાના છે તારી દીકરીને. કે અમીરજી ગોહિલ એ તો સોમનાથ થી સખાય થી નીકળ્યો એવા સમાચાર સાંભળ્યા, તો કે આ એ નહીં આવી રહ્યા. કે કાંઈ વાંધો નહીં માં, કે અમીરજી ગોહિલ મારા નેહડે છે અને એક જ રાત અહીંયા આજને આજ લગ્ન કરવાનો, એક જ રાત રોકા હે તારી દીકરી રાજલ નો સંસાર એક જ રાત નો, કાલે હવારે સોમનાથ માટે નીકળી જાહે, સતાય તારે તારી દીકરી લગ્ન આહતા મોઢે એને પરણાવવાની છે. અને તેથી વેગડા ભીલે કીધું કે માં મને કોઈ વાંધો નથી, તમે કયો એ કરવા તૈયાર છો ધર્મના માટે, પણ મારી દીકરી લાડકી રાજલ મારો કાળજાનો કટકો છે, મારે ખાલી મારી દીકરીને પૂછવું જોઈએ, હું જરા પૂછી લઉં મારી દીકરીને. કે પૂછી લે બાપ, પૂછતો આવ્યો. મિત્રો હકીકતમાં એવું હતું, એ રાજલ વેગડા ભીલની લાડકી દીકરી એ જેઠવા રાજપૂતોની દીકરી હતી. તુલસી શ્યામની યાત્રા એ જેઠવા રાજપૂતો આવેલા, ભીલો અને રાજપૂતોને ધીંગાણું થયું, રાજપૂતો કપાઈ ગયા અને રાજપૂતાણીઓ હારી હતા એ સતી થઈ ગયા. 5 વર્ષની એક દીકરી બસી એ બાવડું જાલીને મરતા મરતા જેઠવા રાજપૂતે વેગડા ભીલને દુશ્મનના હાથમાં દઈને કીધું, આજથી આ તારી દીકરીને હારું ઠેકાણું જોઈને પરણાવી દેજે. તમે કલ્પના તો કરો, આ વાતું તો જુઓ, દુશ્મનના હાથમાં દીકરી દેતા હતા, તેથી આજે સોસાયટીમાં સલામત નથી ને, એટલે આવી રાયડું નાખીને વાર્તાઓ કરવી પડે છે ભલા માણસ. ઈ રાજા 18 વર્ષની થઈ હતી આજ, પણ વેગડા ભીલે સપનામાંય નહોતું વિચાર્યું આ મારી દીકરી નથી, એટલા લાડથી મોટી કરી હતી એટલે વેગડા ભીલને એટલી વાલી હતી દીકરી. ઈ રાજા ગાંડીગીરના હાગડાના ટાપણના ગાયરું જે ભીતડા હોય એમાં ગાયર કરતી હતી, ગાયર કરે ને ભીતમાં ગારો લઈને ગાયર કરતી હતી રાજલ 18 વર્ષની રૂપ રૂપના આભરણ જેવી. વાહે થોડેક દૂર આવીને ઊભી એક બાજુ આમ અને અવાજ કર્યો, બેટા રાજલ, કે હા બાપુ, ગાયર કરવાનું ચાલુ છે. હું આમ બેટા રાજલ, કે હા બાપુ, કે તારા લગ્ન કરવા છે બેટા. અરે બાપુ મને કાં પૂછો, હરમાઈ હેઠું જોઈ ગયા. બાપુ મને કાં પૂછો, ગાયર કરવાનું ચાલુ, પણ હરમાઈ નીચે જોઈ ગઈ. બાપુ લગ્ન કરવાનું મને કાં પૂછો બાપુ, તું કે બેટા સાંભળ તો ખરી, તારા લગ્ન અમીરજી ગોહિલારે કરવાના છે ને આજે જ કરવાના. કે બાપુ પણ મને નો પૂછો, મારા બાપ છો તમે, ગાયર કરવાનું ચાલુ છે. કે બેટા સાંભળ તો ખરી, તારો એક જ રાતનો સંસાર છે, આજે લગ્ન થાહે, એક રાત અમીરજી રોકા હે, કાલે નીકળી જાહે સોમનાથ માટે, બેટા ખપી જાહે, એટલે તને પૂછું, તને વાંધો નથી ને. મિત્રો એ ગાયર આટાણ સુધી ચાલુ હતી, આમ પાછું વળી નહોતી જોતી એ દીકરી, પણ એક જ રાતનો સંસાર જ્યારે બાપ બોલ્યો ત્યારે આગળ આવેલી લટુને સહેજ આમ કરતી આમ ફરીને એટલું કીધું, બાપુ એક જ રાતનો સંસાર ને, કે હા, કે સૈયર પહેરું ચૂડલો ઝીણરી અખિયા લાલ પછી ઘડી પર રહું સુહાગણી તોય મારું આખું આખ એ ઘડી સુહાગણ રહું તોય આ શરીરને કેદી પડતા વાર લાગવાની. બાપુ ધર્મના માટે અમીરજી ગોહિલ નીકળ્યો હોય ને એની અરે એક ક્ષણ વિતાવી આ દીકરી માટે બહુ સારી વાત છે, તમારી દીકરી માટે સ્વર્ગ જેવી વાત છે. ટૂંકમાં મિત્રો ઘડિયા લગ્ન લેવાના એ જ દિવસે અમીરજી ગોહિલ, હવે સાંભળજો, અમીરજી ગોહિલ રાજલારે મંગળ વર્તો, પણ બીજા 200 રાજપૂતો ભીલની કન્યાઓને પરણ્યા, કોઈ 13 વર્ષની, કોઈ 15 વર્ષની, કોઈ 18, કોઈ 20 વર્ષની ભીલની દીકરીઓ
રખતા રખતા રાજપૂતોની હારે મંગળ વર્તતી હતી કે આ શરીર તો કાલ પડી જાહે પણ કદાચ આ રાજપૂતોનો વંશ રહી જાય તો સનાતન માટે કાયમ આવ્યા. આ વાર્તાઓ યુનિવર્સિટીઓમાં આવવી જોઈએ. આજની અંગ પ્રદર્શન કરીને વિડિયા બનાવવા વાળી દીકરીઓને ખબર હોય ભારત વર્ષની દીકરીઓની શું તાકાત છે. એક જ રાતનો સંસાર 200 રાજપૂતોને 200 ભીલની કન્યાઓ તેની પરિણીતી. એવડો મોટો ભીલ રહેતા હતા ત્યારે ગીરમાં. મંગળ વર્તાણા ફેરા ફરાણા મંગળ પૂરા થયા. કન્યાદાન નો વખત આવ્યો, કરિયાવર નો વખત આવ્યો. તેથી 1100 ભીલ ઉભાર્યા આમ તરવારો રાખીને કે અમે 1100 ભીલ કરિયાવરમાં અમારા 1100 માથા આપી છે. રાજપૂતોની પેલા સોમનાથના પટાંગણમાં અમારા માથા પડી જાહે તો જ રાજપૂતની માથે કોઈ ઘા કરી શકશે. મિત્રો, ટૂંકમાં એક રાતનો સંસાર. અમીરજી ગોહિલ ને બધા રાજપૂતોની આ રોકાણા. બીજે દી હવાર પડી, બધાય રાજપૂતો એની કન્યાઓ હામાં સેલા જોહાર કર્યા. અમરીજી ગોહિલે રાજલને કીધું, જય માતાજી, સેલા જય સોમનાથ. રાજલ કહેતી છે, કામ હરીજો કામ હરીજો, પીઠ દેજો, માં લગાર નખર મારી, સૈરું મેણા મારી છે. આ તો કાયર કેરી નાર કંથા રણમે જાય કે ભાગીન મત લજા, તારી જોલી આવે ત્રબગતી વો તો મરદા કેરી મજા. અને એમ કીધું રાજલે, શીખ રાજરી હોય તુમ્હારી તો મેં ભી સલું તુમ સાથ, દુશ્મન ભી દેખ લે મેરા દો દો હા, તારી આજ્ઞા વગર મારાથી ડગલું ન ભરાય. તમે જો કહેતા હો તો હું આવું, પણ કે જરૂર નથી, તમે બસ તમારો ધર્મ સાચવજો. નીકળી ગયા 200 રાજપૂતો. મિત્રો, આ બાજુ માણહુર ગઢવી જ્યાં જ્યાં ગામડે કઈ આવ્યો તો થોડા જાજા બધાય વર્ણના ઈયા ભેળા થયા સોમનાથના પટાંગણમાં. હવારનો એ સૂરજ ઉગ્યો હોય છે આ લગ્ન પછી બીજે દી ત્રીજે દી ત્યાં પૂગ્યા. એક રાત રોકાઈ નીકળી ગયા હતા, ત્યાં પૂગ્યા. હવારનો સૂરજ ઉગ્યો યુદ્ધના મેદાનમાં સોમનાથના પટાંગણમાં. બધા સનાતનીઓ ધીરા 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 તૈયાર થવા મંડાણા. છેલ્લી વારના તુલસીદલ મુખમાં મુકાણા છે. છેલ્લી વારની તરવારો તૈયાર થઈ. છેલ્લી વારના હમીરજી ગોહિલે કીધું, કાય ફેરવ્યું, આજ આવી જાજો ખપર ભરવા. પ્રથમ શૈલપુત્રી, ત્રિતમ બ્રહ્મચારિણી, ત્રિતમ ચંદ્રઘંટા, ત્રિકમ કુસુમાંડા, પંચમી સ્કંદમાતા, છઠ્ઠી કાત્યાયની, સાતમી કાળરાત્રી, આઠમી મહાગૌરી, નવમી સિદ્ધિદાત્રી. એ ભેરવ્યું, ખપર ભરવા આવી જાજો સોમનાથના પટાંગણમાં. હવે આગળ કોઈ તમને ખપર ભરાવે એવો મળે કે ન મળે, પણ અમે કાલે તમને ખપર ભરી દેહું યુદ્ધના મેદાનમાં. આ બાજુ યૌનોના ટોળા મારો 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 હેરી 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 કરીને બાબાટી બોલાવા મંડાણ્યું. એક સોમનાથનો દરવાજો હમીરજી ગોહિલે સંભાળ્યો, એક દરવાજો વેગડા ભીલે સંભાળ્યો. ચારે બાજુ 1100 ભીલ, બીજા જે કઈ 18 વર્ણના થોડા થોડા આવ્યા હતા, 200 રાજપૂતો બધા ગોઠવાણા. ચારે બાજુથી દુશ્મનના દળ મારો મારો મારો, મોત મોત મોત, ધોસા મીડા વાગવા, ગમનચાણ યુદ્ધ જામ્યું. અડપડે જીક માથી ગચુક કઠ જાત સીસ ઘટ ટૂંક ટૂંક ફટ જાત, કંઈક ફય ફરા ફાર હટ જાત, કંઈક કાયર હજાર કુદંત સીસ પડતે કે બંધ ધડ ધડત ખેત મચવાય ધમ. સજિયા છે ભક્તર પાયકા નક્તર શકર વકર ગણ શંકર ના મર્દોય મુસાળા ધર્મ ધજાળા ગજવે ગાળા ડુંગર ના અસરાણ દેકળ તળ હેગળ ફેગળ મોગલ નાદળ આવી સેવ્યા. દેવો ને દેવળ બસિયા ખળભળ વાદળ વાદળ ટીટ મેળ્યા. હઠીલા વાળા હમીર હઠાળા પાટણ જઈ મેદાન પડ્યા. યુદ્ધના મેદાનમાં ઉતર્યા મારો મારો. ટૂંકમાં વાત કરું તો હાથી વગરની હુંઢું હુંઢું વગરના હાથી, ધડ વગરના માથા ને માથા વગરના ધડ જ્યારે થવા મંડાણ. હું સોમનાથના મંદિરના દરવાજા તૂટ્યા. સેના દુશ્મન સેના અંદર પ્રવેશ કર્યો. હમીરજીને ખબર પડી કે હવે મંદિરને તૂટતા વાર નહીં લાગે. ધીરા 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 લોહી મબોળ થતો એ લડતો 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 ઠેક ગર્ભગૃહમાં આવ્યો. દાદા સોમનાથના સોમનાથ મહાદેવનો જે શિવલિંગ છે એની સામે ઊભો રહી તરવારની પીછી પકડી જય સોમનાથ કરીને કચડુક ધૂપ કરતી એમ મતરક મારી નાળિયેર ચડાવે એમ સોમનાથની માથે મસ્તક ચડાવ્યું. અને જે પોતાના ધડ માથે કબંધ માથેથી લોહીનો ફુવારો છે સોમનાથની માથે જેને કહેવાય તેથી ગળતી સળતી ફુવારો ગયો. અને પછી આમ પાછો મળ્યો હમીરજીઓ પણ ઢૂંઢે ઢૂંઢ દીધા ડાળ ખડકે રગત વહતી ખાળ દેતા દે ધ્રુમદાન મેપત મોખડો હનુમાન. ઢૂંઢે ઢૂંઢ દીધા ડાળ મારો મારો મારો. દુશ્મન દળ બહુ જાજુ હતું. મંદિરને થોડું ઘણું તોડાય એટલું તોડ્યું, નુકસાન કર્યું. છેલ્લે દુશ્મનના દળ ભાગ્યા. આપણા જેટલા હતા એ ભીલો રાજપૂતો બીજા બધાય કપાણા પડવા મંડાણા. તેથી મિત્રો, સોમનાથની સાક્ષીએ સોમનાથના પટાંગણમાં દરિયાને કાંઠે, તેથી સોમનાથની સાક્ષીએ તાળીઓ પાડવાવાળા 2000 કિન્નરો કપાઈ ગયા હતા દાદા સોમનાથ માટે. આ ધર્મ છે ને આ સનાતન છે ત્યારે ધર્મ બચે. હવામાન જનો થાય એટલા બ્રાહ્મણો કપાઈ ગયા હતા. 18 વર્ણ રાજપૂતો ભીલો અને હમીરજી ધીરો ધીરો તેથી ઢળી પીડો આથમતા હુરજની હારે
અને આ લાખબાઈ માએ તેદી મે ગીત લખ્યું છે ને એ કડી છે કે જે તેદી વગા તેદી થી ગાયા હતા મરસિયા આયે આ લાખબાઈ મરસિયા ગાતા હતા ગાયા હતા મરસિયા આયે અને વગાડ્યો તો ઢોલ દરિયાએ દરિયોએ કહેતો તો કે આ મરસિયા ગાતા હોય તો હું ઢોલ વગાડી લઉં. મિત્રો વાત મારે એ કેવી છે, બધા દાદાના માથે કપાઈ ગયા, મંદિર થોડું ઘણું તૂટ્યું, દુશ્મન ભાગી ગયા. હવે સાંભળજો, જે બાઈ પાળિયાની પાસે પોતાના દીકરાને વાત કરતી હતી ને, હાથ વર્ષના બાળકને, એને કહે છે બેટા ક્યારની કહું છું મંદિરમાં બેઠો એ તારો બાપ, તારો બાપ તું એમ કહેશો ને કે એ તો આખી દુનિયાનો બાપ છે. તો સાંભળી લે, પાળિયા હામી બેઠેલી બાઈ જે વાત કરી ને આપણે શરૂઆતમાં, એ દીકરાને કહે છે કે બેટા તું એમ કહેશો ને કે મંદિરમાં છે એ તો દુનિયાનો બાપ છે, એ દુનિયાના બાપને જેથી જરૂર પડી ને તેથી માથું દીધું, એ આ હમીરજી ગોહિલ તારો બાપ છે બેટા, દુનિયાના બાપને જરૂર પડી તેથી માથું દેવા વાળો આ હમીરજી ગોહિલ તારો બાપ છે. અને બેટા એક જ રાતનો સંસાર ભોગવવા વાળી રાજલ એ પોતે હું તારી માં છું, મને ચારણ આવી લાખબાઈના વેણ ઉપર મને ભરોહો હતો કે તું આવવાનો છો એટલે હું સતી નથી થઈ એક રાતના સંસારમાં. એ બધાય ચારણ આઈની તાકાત જોજો, આ કુદરતી રીતે આપણે ગણી તો આવું ઘટના બને નહીં, પણ આ ધર્મની એક વાત, 200 એ 200 રાજપૂતો અને હમીરજી ગોહિલ બધાયના વંશ રહી ગયો તો ને ભાઈ, એ દીકરીઓએ દીકરાઓને જન્મ આપ્યા હતા આ ચારણાઈના વચનની, લાખબાઈના વચનની તાકાત ધર્મના માટે.